જે લોકો પરમાત્મા દૃષ્ટિ ધરણી કરવાની ઉપાસના કરે છે એ બે અહંકાર સહિત સંપૂર્ણ વિશ્વનો સંહાર કરવાની ઈચ્છાથી વિપરાજ્ઞતા પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. એ સમયે પ્રાણ અને મનને જીતેલા વિરક્ત યોગી પણ દેહ ત્યાગીને તમે પણ અત્યંત ભક્તિભાવથી શ્રી હરિનાથ ચરણ શરણમાં જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ એમનું મંદિર છે અને તમે પણ મને મારાથી અનુભવાવો. તમે મારી પાસેથી એમનો પ્રભાવ સાંભળ્યો છે. અનુષ્ઠાન કરવામાં લાગ્યા રહે છે. એમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. જોયું એટલે આમ સમજ કેમ નથી પડતી? શું કેમ થતું હશે? હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો એના વશમાં થતી નથી. બસ એ પોતાના ઘરોમાં જ આસક્ત હોય નિત્ય પ્રતિ પિતૃઓની પૂજામાં લાગી રહ્યો છે. જીવોને વિષ્ણા ચાહવા સમાન જે મનુષ્ય ભગવત કથામૃત છોડીને નિંદિત વિષય વાર્તાઓને સાંભળે છે એ તો અવશ્ય જ વિધાતાના મારીવા છે. એમનું ભાગ્ય તો અત્યંત ગમવાની હશે. ભજનીયપદાંબુજમ્ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતઃ જનયત્વાસુ વૈરાગ્યં જ્ઞાનં યદ્બ્રહ્મ દર્શનં યદાસ્ય ચિત્તમર્થેષુ સમેસ્વિનિયોક્તિભિઃ ન વિગુહ્યાતિ વૈષમ્યં પ્રિયમપ્રિયમિત્યુતઃ સદૈવાત્મનાત્માનં નિસંગં સમદર્શનં યોગેન સમગ્રેણ યોગિનઃ યુજ્યતે વિમતો યતો યદ સર્વસુકૃત્સ્નસ્ઃ ૈવાદ્યુણ પ્રાજ્ઞા શબ્દાધિકિણ
एतद्धरीश्वरदयापत्यायोगाभ्यासेन नित्यशः समाहितात्मानि सम्भो विरक्त्या परिपश्यति। गर्भाग्रंथी दही अंतिम सुदिनावता संस्कार निमित्त पूर्व करणारा असकाम कर्मी सूर्य की दक्षिण तरफ विद्या अथवा पूर्व मार्ग थी विद्रीश्वर अभिमान देश में जाय छे पछी पोतानी संतति ना उष्म उत्पन्न थाय छे। डोंगरी मारे द्वारा पर जिंदगी रूप छोकरो रमाड़े थी बरोबर दादा जीवो छे ये दादा जीवो ही दादो छे એટલે એ અંદર અંદર ચક્ર માં પિતૃ અહી પૂજા ના કરતા કરે માની માની કરતા વ્યક્ત કરે તા સુધી પણ બધી પ્રકારો ને પણ જાતો માતાજી ચરણ કમળ હંમેશા ભજન કરવા યોગ્ય છે એ ભગવાન તમે એમના ગુણ આશ્રય લેનારી ભક્તિ દ્વારા સર્વ પ્રકારથી મન વાણી અને શરીર થી ભજન કરો। ભગવાન વાસુદેવ પ્રત્યે કરવાના ભક્તિઓ તરત સંસાર પ્રત્યે વૈરાગ્ય અનુભવ નથી કરતો સર્વત્ર ભગવાન નું દર્શન કરે છે એ સમયે તે સંગરહિત સંગરહિત એટલે બધી જગ્યાએ સંગ ના હોવો અથવા સંગરહિત એટલે બહુ દોષનું દર્શન ના હોવો। આ આવે તો પણ ભલે આને વાપરવાનું કશું પાપ નથી એ જ્ઞાન સ્વરૂપ છે એ પરબ્રહ્મ છે એ પરમાત્મા છે એ ઈશ્વર છે એ પુરુષ છે એ ભગવાન છે જીવન શરીર વિષય ઉર્જા વગેરે અનેક રોગોમાં પ્રતીત થાય છે। સંપૂર્ણ સંસારમાં આસક્તિ નો અભાવ થઈ જવો બસ આ જ યોગીઓને સર્વ પ્રકારના યોગ સાધનો એકમાત્ર અભિષ્ટ ફળ છે। બ્રહ્મ એક છે જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ છે તો પણ તે બાહ્ય પ્રવૃત્તિઓ વાળી ઇન્દ્રિયોને દ્વારા ક્રાંતિ વશાદ શબ્દાદિ ધર્મ વાળા વિભિન્ન પદાર્થના રૂપમાં ભાસી રહ્યો છે। એ પ્રકારિક બ્રહ્મ મહત્વ વૈકારિક રાજસ અને તામસ ત્રણ પ્રકારનો અહંકાર પંચ મહાભૂત અને અત્યાર ઇન્દ્રિયો રૂપ બની ગયો અને પછી તે સ્વયં પ્રકાશ એમના સંયોગથી જીવ કહેવાય। તે પ્રકારે આ જીવનું શરીર પણ આ બ્રહ્માંડ પણ શરીર આ બ્રહ્માંડ પણ સંબંધ છે કારણ કે બ્રહ્મથી જે ઉત્પત્તિ થઈ છે પરંતુ એ બ્રહ્મરૂપ એ જોઈ શકે છે જે શ્રદ્ધા ભક્તિ અને વૈરાગ્ય તથા નિરંતરના યોગાભ્યાસ દ્વારા એકાગ્ર ચિત્ત અને અસંગ રૂપ થઈ ગયો છે એક જ સ્પષ્ટ ज्ञानं तद् ब्रह्म दर्शनं येनानुबध्यते तत्त्वं प्रकृते पुरुषस्य च ज्ञानयोगश्च मन्निष्ठो नैर्गुण्यो भक्तिलक्षणः द्वयोरेवैवाठो भगवच्छब्दलक्षणः यथेन्द्रिये गुणद्वारैरपो गुणाश्रयः एको नामेयते तद्वत्वासंसारवैभवैः क्रियाप्रभुवेदानैः सपस्वाध्यायमर्शनैः आर्येन्द्रियजनेनापि सन्न्यासेन च कर्मणा योगेन विधाङ्गेन भक्तियोगेन चैव हि धर्मेणोभयचिह्नेन यः प्रवृत्तिर्वृत्तिमान् आत्मतत्त्वावबोधेन वैराग्येण दृढेन च इयदेव बलानेऽपि सगुणो निर्गुणस्वरूप प्रावोचम्पत्नियोगस्य स्वरूपं ते चतुर्विधम् कालस्य चाव्यक्तगते योगर्पावसि जनुषु जीवस्य संस्कृतिर्बन्धिरविद्या कर्मनिर्मिताः महात्मनः मेघफलायोगश्रीनाभिहिताय परिहितः
नसत्ताय न भिन्नाय नैव धर्मध्वजाय च नलो रूपायोपदिशे नरुपारूढचेतसे नाभक्ताय च मे चातु नभक्त्वद्विषामपि श्रद्धमानाय भक्ताय विनिलायान सूर्यवे भूतेषु कृतममित्राय सुद्रोणाभिरताय च बहिरागव्यादाय सार्थचित्ताय धीरताम् देवत्सराय सुचरेयस्यामं प्रेयसां प्रियः यैतत्सूयाजम्ब श्रद्धया पुरुषः सकृत यो वा विदत्ते मच्चित्तः सरेति पटलमिन्द्र मे पूजनीय माताजी मैं कन्या ब्रह्म साक्षात्कार सागर उद्यान समागम द्वारा प्रकृति कृष्ण यथार्थ स्वरूप में बोध थी करी छे દરેક ઇન્દ્રિયનું નામ આપે છે એક જ વસ્તુ નું દરેક ઇન્દ્રિયનું નામ આપે છે એવી રીતે શાસ્ત્રો ના વિભિન્ન માર્ગો દ્વારા એક જ ભગવાન ની અનેક પ્રકાર થી અનુભૂતિ થાય છે. ધર્મ આત્મતત્વૈરાગ્ય આ બધા સાધનો થી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. માતાજી સાત્વિક રાજસ્થાન ચાર પ્રકારના ભક્તિ યોગ નો અને જે પ્રાણીઓના જન્મ સ્વીકારવાનો હેતુ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી એ કારણ સ્વરૂપ મેં તમને બતાવી દીધું છે. એટલે કે અવિદ્યાજનિત કર્મનું કારણ જીવને અનેક ભક્તિઓ થાય છે એમાં જતા તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન આપ્યું છે એને દુષ્ટ હવે નો ઉપતમ વાસ કરે છે. આ જ્ઞાન તમારી કોને કેવું ને કોને ના કેવું બીજાઓ પ્રત્યે દોષ દૃષ્ટિ ન રાખનારો બધા પ્રાણીઓ મિત્રતા રાખનારો ગુરુ સેવા તત્પર બાહ્ય વિષયો અનાસક્ત શાંત ચિત્ત વાળો મત્સર શૂન્ય શ્રદ્ધાપૂર્વક એક વાર પણ શ્રવણ અથવા પતન કરશે એ મારા પરમ પદ ને પ્રાપ્ત કરશે. એટલે શ્રીમદ ત્રિંશોધ્યાયઃ મૈત્રેય ઉપાસ
एवं निशम्य कपिलस्य वचो जनित्री सा गर्भमस्य दयिता किल देवभूतिः विश्वस्तमोहपटलातमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कितसिद्धिभूमि देवभूतिरुवाच अभाप्यते सनिवेशयानम् भूतेन्द्रियार्थात्ममयम् वपुस्ते पुनर्प्रवाहम् सदशेषबीजम् गर्भ्यौ स्वयम् यज्जठराकृतातः स एव विश्वस्य भवान् विदत्ते पुनर्प्रवाहेण विभक्तवीर्यः सर्वागनीमो विदधाभिसन्धि कर्णेश्वरो सर्वसहस्रशक्तिः स त्वम् मृतो मे जठरेण नाथ कथम् नृयस्योदरये च दासिन् विश्वम् युगान्ते वटपत्र एव शेते स्म माया शिशुरम् नृपानः त्वम् देहतन्त्रप्रशमाय आत्मनाम् मेषवाजाम् च विभो विभूतये व्यथावतारास्तव सुवरारय सहायमप्यानुमकोपलक्मले यन्नामदेवश्रवणानुकीर्तनात् यद्ब्रह्मणाद्यस्मरणादपि त्वष्ण श्वादो विसर्वश्रवणाय कल्पते कुतः पुनस्ते भगवन्नुदर्शनात् अहोरदशोदोदीयाभ्यामतुभ्यम् ते पुष्पपस्ते जुहोत्सूरायामानुजुर्नाम गुणङ्गिरे यं त्वामहम् ब्रह्म परम् पुमांसम् प्रत्यक्षोत्तमनिसंविमाद्यम् वन्दे विष्णुम् कपिलम् वेदगर्भम् કપિલજી બ્રહ્માજી આપના જ નાભિ કમળથી પ્રગટ થયા છે એમાં પ્રલય કાળનું જન્મ શયન કરનાર આપના પંચભૂત ઇન્દ્રિય શક્તિ વિષય અને માનવમય વિધાનો તે સત્વાદી ગુણોના પ્રભાવ યુક્ત બ્રહ્માજી અનંત મૂર્તિઓ વિભક્ત કરીને એમના દ્વારા સ્વયં વિશ્વની રચના વગેરે કરો છો. એના આ કેવી વિચિત્ર વાત છે કે જેમના ઉદરમાં પ્રલય કાળ આવતા આખો સમગ્ર પ્રપંચ લીન થઈ જાય છે અને જે કલ્પાંતમાં માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના ચરણનો અંગોટો ચુસ્તો એકલો જ વટવૃક્ષના પાંદડા પર શયન કરે છે એમને એવા આપને મેં ગર્ભમાં ધારણ કર્યા. ભગવાન આપના નામનું શ્રવણ અથવા કીર્તન કરવાથી તથા ભોલે ભટકે કવિ તો ક્યારેક ક્યારેક આપના વંદન અને સ્મરણ કરવાથી કુતરાનું માંસ ખાનારા ચંડાળ પણ સોમ્યાદી બ્રાહ્મણ સમાન વિશિષ્ટ પુરુષ આપના નામનું ઉચ્ચારણ કરે છે એમને કપ હવન તીર્થસ્નાન વિદ્યાધ્યાન બધું જ કરી લીધું છે. એ કપિલ દેવજી આપ સાક્ષાત પર બ્રહ્મ છો, આપ જ પરમ પુરુષ છો. મૃત્યુના પ્રભાવ ને અંતર્મુખ કરીને અંતઃકરણમાં આપનું ચિંતન કરવામાં આવે છે. આપ પોતાના તેજથી માયાના કાર્યમાં પ્રભાવનું શાંતિ કરી દો છો તથા આપના દુઃખમાં સંપૂર્ણ વિગત તત્વ નહીં કરશો એવા સાક્ષાત વિશ્વ સ્વરૂપ આપને હું પ્રણામ કરું છું.
मैत्रेय उवाच इतो भगवानेवं कपिलाद्यपरपुमान् वाचा विकलवेद्याः मातरं मातृवत्सलः कपिल उवाच मातेनानेन मातस्ते सुते वेनोदितेन मे आस्तितेन परां काष्ठामचिरादवरोप्यसि शरकस्वेतन्मतं मह्यं जुष्टं यद्ब्रह्मवादिभिः येन मामभवं याया मृत्युमृच्छन्त्यकद्विनः मैत्रेय उवाच इति प्रदर्श्य भगवान् सतीं तामात्मनो गतिम् स्वमात्रा ब्रह्मवादिन्या कपिलो नुमतो ययौ सा चापि कलयोगेन योगादेशेन योगयुग तस्मिन्नाश्रमापीडे सरस्वत्या समाहिता अविष्णावहापरिशान्द्रमिलालतान् आत्मानं चोग्रतपसा विव्रदीक्षीर्णं सुषम् प्रजापते कर्णमस्य तपो योगविसृम्भितम् स्वर्गावसमनोपम्यं प्राप्तं वैमानिकैरपि परत्वेन विभाषय्यातां दारुस्वरिच्छताम् आसनानि च हैमानि सुस्पर्शास्करणानि च मैत्रेय जी कैसे माता या कृपया बुद्धि बन जा रहे मातृवत्सल परम पुरुष भगवान कपिल देव जी एमने गंभीर वाणी में कहो कपिल देव जी कैसे माता जी मैं तुमने क्या शुभ मार्ग बता दो छे एन अवलंबन करवा थी तुम्हें शीघ्र परम पद प्राप्त करी लेशो तुम्हें मारा आ मत में विश्वास करो ब्रह्मवादी लोग इन सेवन करियो छे एन द्वारा तुम मारा जन्म मारा अरिष्ट तुम्हें प्राप्त करी लेशो जे लोग मारा मत नहीं मानते जानता ए लोग जन्म मृत्यु चक्र में पड़े छे આ કપિલ દેવ કે સાંખ્યના કપિલ મુનિ જુદા છે ભાગવતના કપિલ જુદા છે અને બ્રહ્મસૂત્રના કપિલ જુદા છે આ કે સાંખ્ય મત કે છે ખરા આ તો વિધાન પુરુષ માટે છે કે સાંખ્યના કપિલ મુનિ જુદા છે અને ભાગવતના કપિલ જુદા છે ब्रह्मसूत्रमा कपिल मुनि જુદા છે મૈત્રી વિદેશ આ પ્રકારે શ્રેષ્ઠ આત્મજ્ઞાન ઉપદેશ કરીને શ્રી કપિલ દેવજી પોતાની બ્રહ્મવાદીની જાગરણની અનુમતિ લઈને ગાંધી ચાલ્યા ગયા તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયો એમણે પ્રજાપતિ પ્રથમના તપ અને યોગ માંથી પ્રાપ્ત અનુપમ ગાર્હસ્થ્ય સુખ ને જેને માટે દેવતાઓ પણ ઈચ્છા કરતા રહે છે એ સુખનો ત્યાગ કર્યો જેમાં ક્રોધના કેસમાં સ્વચ્છ અને સુખોમાં કૈયા લુપ્ત હાથીદાંતના પલંગ સોનાના પાત્ર સોનાના સિંહાસન અને એના પર કોમળ કોમળ ગાદલા વિછાવેલા હતા તથા જેનું સ્વચ્છ ઈચ્છાનું છે स्वच्छस्फटिकगुह्येषु महामारकतेषु च रत्नप्रदीपाकान्तिललनारत्नसंयुताः मृगोद्यानं कुसुमिलयम्यं नवमरुद्रुमैः कुञ्जदिनकविकुलं गायन्वत्रमधुगवम् यत्र प्रविष्टमात्मानं विबुधानुचराजगुः वाक्यामुत्पलगर्भीयां वर्णमेनोपलालितम् पीत्वा कदीप्सितर्वणुषा किञ्चिच्चकारवदनं पुत्रविश्लेषणातुरा वनं प्रजलदिवत्या वपन्दव्यहातुरा ज्ञातकत्वाप्यभूनस्ते वत्से गौरिव वत्सला भगवद्रूपं यदाज्ञानगोचरं सुखप्रसन्नवचनं समस्तव्यस्तचिन्तया भक्तिप्रवाहयोगेन वैराग्येण बलीयसा
युक्तानुष्ठानजातेन ज्ञानेन ब्रह्महेतुना विशुद्धेन तवात्मानमात्मा विश्वतोमुखम् स्वानुभूत्यातिरोभूतमायागुणविशेषणम् ब्रह्मव्यवस्थितमतिपदात्मसंशये निवृतैवापतिपाशेनद्वैषात्मनिवृत्तिः विद्यारूढसमाधिष्ठा परावृत्तमणक्रमा न तस्मादगतात्मानम् स्वप्ने द्रष्टमिवोक्तितः तदेन परतम् कोशोऽप्यरुचस्वास्थ्यसम्भवात् भवो मरेवच्छन्न सभूमयो पावकः स्वाङ्गम् भवो योगमयम् मुक्तकेशम् पताम्बरम् दैव गुप्तम् न बुभुदे वासुदेव प्रविष्टधीः एवम् सा कपिलोक्तेन मार्गेणाचिरतः परम् आत्मानम् ब्रह्म निर्माणम् भगवन्तमवापः त्वद्विरासीत् पुण्यतमम् क्षेत्रम् त्रैलोक्यविश्रुतम् नाम्ना सिद्धपदम् यत्र सासन् सिद्धिमुपेयुषि तस्यास्तद्योगविदुयमायमस्त्यमनुसृत्योगसाग्रवरा सौम्य सिद्धिका सिद्धसेविता कपिलोऽपि महायोगी भगवान् विदुराश्रमात् मातरम् समनुव्याप्य प्रागुदीचिनिशमययौ सिद्धचारणगन्धर्वे मुनिविश्वासरोपणैः सूयमानसमुद्रेण दत्ता वर्णकेतनः आस्ते लोकम् समास्थाय साङ्ख्याचार्यैरभिश्रुतः त्वयाणामपि लोकानामुपशान्त्यै समाहितः एकन्निवर्तकृष्टोऽहम् कवानव कपिलस्य च सम्पादो देवभूत्याश्च पावनः कपिलमात्मयोगयुषम् भगवद्युतजीवर्णलेता उपमदवैवन्नम् द्वैतमनुशृणोति यो विदत्ते कपिलमुनिर्मतमात्मयोगयुषम् भगवति युतदी सुपर्णकेता उपलभते भगवत्पदारविन्दम् स्वच्छ स्फटिकमणि अने महामरकत मणिनी भूतोमान ग्रंथोने मणिनी रमण ज्योतिओ सहित मणिमय दीपक झगमगता हता जे फूलोथी लदायेला अनेक दिन जे वृक्षोथी सुशोभित हता जेवा अनेक प्रकारना पक्षीओना कलराओ अने मधवाना भमराओना गुंजारो सजायता हता जेनी कमळ गंधथी सुवासित बावलीओनी सुशोभावशे बावमा करवी साथे एमना लाल प्यार प्राप्त करीने આપણને જે કઈ ઘરમાં મળે છે ને એ આપણે માનો કે વેદાંત ભણવા ગયા આશ્રમમાં ગયા તો ઘરમાંથી કશું કશી ખોટ પડ્યો નથી જેટલો જેટલો ઘરમાં મળ્યો હતો આશ્રમ મળી જતો દેવાનું ખાવાનું આપણે છોડવાનો તો કશું રહેતો જ નથી છોડવાનો વટ મારી શકાય કે પ્રેમ રાખી શકાય બાકી આપણને છોડવામાં કશું છે નહીં કશો લોસ નથી એનું તો તેને શું શું છોડ્યું તમે જે હોતી ને છોડવા જેવું કેવા હતા મેં કે લાવવા કેવા